તો આ તરફ સુરત જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે. બારડોલીના બાબેન ગામમાં વરસાદની શરૂઆત. વરસાદ પડતા ગરમીથી મળી છે આંશિક રાહત. સુરત જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા બારડોલી તાલુકા બાબેન ગામે વરસાદ વરસ્યો છે. 15 મિનિટથી વધુ સમય વરસ્યો વરસાદ. વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી. છેલ્લા કેટલાય દિવસથી થઈ રહ્યો હતો અસહ્ય બફારો. વરસાદને લોકોએ વધાવી લીધો ત્યારે બારડોલી તાલુકામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું. તો રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 8 અને 9 જૂને પડી શકે છે વરસાદ. સાયક્લોનિક સર્ક્યુલેશન થતા વરસાદનું અનુમાન. વલસાડ નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી. તો તાપી ડાંગ અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી. દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા. રાજ્યમાં ગરમીને લઈને કોઈ અલર્ટ નહીં. અનેક વિસ્તારોમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે. તો રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યમાં ગરમીને લઈને કોઈ અલર્ટ નથી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદનું અનુમાન છે. જેમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તો વલસાડ છે, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં, છોટાઉદેપુર, દાહોદ, દાદરાનગર હવેલીમાં પડી શકે છે વરસાદ. સુરતમાં પણ હળવા વરસાદની આગાહી. 8 અને 9 જૂને પડી શકે છે વરસાદ. તો જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.